संकलन ना सौथी महत्वना फॉर्म्युला छे। समझवानी कोशिश करिए फॉर्म्युला शू कहवा मांगे छे। संकलन 1 अपॉन x स्क्वायर प्लस a स्क्वायर dx, इंटीग्रेशन 1 अपॉन x स्क्वायर माइनस a स्क्वायर dx અને ઇન્ટિગ્રેશન 1 અપોન x સ્ક્વેર સોરી a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર dx। ને બીજા જે સૂત્ર છે બચ્ચાઓ આપણી પાસે ઇન્ટિગ્રેશન 1 અપોન સ્ક્વેર પ્લસ a સ્ક્વેર dx। બીજી ફોર્મ્યુલા છે 1 અપોન અંડર રૂટમાં x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર dx અને છઠ્ઠી ફોર્મ્યુલા છે અંડર રૂટમાં a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર dx। એટલે આપણે જો ધ્યાનથી જોઈએ વિદ્યાર્થીઓ તો આપણને ત્રણ ફોર્મ્યુલા વર્ગમૂળની અંદર દેખાય છે અને ત્રણ ફોર્મ્યુલા વર્ગમૂળ સિવાય દેખાય છે, રાઈટ? એટલે આવા દાખલાઓમાં તમારો જે સ્ટેપ 1 છે એ હોય છે વર્ગમૂળ છે એટલે આપણે જે ક્વેશ્ચન પૂછવાનું છે વર્ગમૂળ છે એટલે બે પ્રકારના જવાબ આવશે વિદ્યાર્થી, હા અથવા ના, રાઈટ? તો આપણે આ બાજુ ના કરી દઈએ અને આ બાજુ હા કરી, મૂળ નથી વર્ગમૂળ નથી એવું આવે એટલે તરત આ બાજુ જે સવાલ પૂછવાનો છે છે વચ્ચે પ્લસ છે પોઝિટિવ છે એવું પૂછવાનું એટલે કે ના, રાઈટ? ત્યારબાદ જો હા આવે એટલે કે 1 અપોન x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર dx આવશે, સમજીએ? ફરીથી પહેલો સવાલ પૂછો વર્ગમૂળ છે તો જવાબ આવ્યો ના, પછી પૂછ્યું વચ્ચે પ્લસ છે તો જવાબ આવ્યો હા, એટલે ફોર્મ્યુલા બનશે 1 અપોન x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર dx। ફોર્મ્યુલા છે 1 બાય a tan ઇનવર્સ f। હવે જવાબ આવ્યો ના એટલે કે વચ્ચે પ્લસ નથી એટલે હવે વચ્ચે શું, એટલે સમજવાની કોશિશ કરીએ એટલે પાછો નવો ક્વેશ્ચન આવશે અહીંયા x સ્ક્વેર પોઝિટિવ છે એટલે પાછા બે જવાબ આવશે હા કે ના, એક જવાબ આવે છે હા અને એક જવાબ આવે છે ના। જો હા જવાબ આવે ને બચ્ચાઓ એટલે ફોર્મ્યુલા કઈ થશે, x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર dx થશે, એની ફોર્મ્યુલા છે 1 બાય 2a log x માઇનસ a અપોન x પ્લસ a પ્લસ c, અને જો ના આવે બચ્ચાઓ તો ફોર્મ્યુલા બનશે ધ્યાનથી ઇન્ટિગ્રેશન 1 અપોન a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર dx। તો આની જે ફોર્મ્યુલા બનશે એ 1 બાય 2a log x પ્લસ a અપોન x માઇનસ a પ્લસ c અથવા 1 બાય 2a log a પ્લસ x અપોન a માઇનસ x પ્લસ c। એટલે વિદ્યાર્થીઓ આ સૂત્રોમાં સૌથી પહેલો સવાલ પૂછવાનો છે વર્ગમૂળ છે, જવાબ આવે છે ના તો પાછો સવાલ આવે વચ્ચે પ્લસ છે કે નથી, જો હા તો સૂત્ર આવે ટેન ઇન્વર્સનું, અને જો બચ્ચાઓ જવાબ ના આવે તો વચ્ચે માઇનસ આવશે એટલે માઇનસ વાળા સૂત્રમાં પાછું પૂછવાનું છે x સ્ક્વેર પોઝિટિવ છે, પાછો જવાબ જો હા આવે તો 1 બાય 2 એ લો ઉપર આવે x માઇનસ a અપોન x પ્લસ a, અને જો ના જવાબ આવે તો 1 બાય 2 એ log x પ્લસ a અપોન x માઇનસ, એટલે આ બે સૂત્રોમાં શું ફરક છે, માઇનસ ઉપર આવે જો x સ્ક્વેર પોઝિટિવ હોય તો અને x સ્ક્વેર નેગેટિવ હોય તો ઉપર પ્લસ આવે। તો સૌ પ્રથમ આટલું આપણને ખબર પડી તો આપણે એનું રિવિઝન કરતા સૂત્રો પાછા જોઈએ ધ્યાનથી। તો જે ગ્રીન કલરમાં લખેલા ફોર્મ્યુલા છે બેટા બધા, એ બધા ફોર્મ્યુલા શું કહી રહ્યા છે, તો પહેલો સવાલ વર્ગમૂળ છે તો ના, એટલે બીજો સવાલ x સ્ક્વેર પોઝિટિવ છે તો કે હા, એટલે આનો જવાબ બંને પોઝિટિવ હોય ત્યારે 1 બાય a tan ઇનવર્સ x બાય a પ્લસ c આવો જવાબ આવશે। હવે વર્ગમૂળ છે તો કે ના, અને વચ્ચે પ્લસ છે તો કે ના, એટલે હવે શું થશે, x સ્ક્વેર ને પૂછો x સ્ક્વેર તો પોઝિટિવ છે,
कारण के अहीं x स्क्वायर पॉजिटिव छे अने अहीं x स्क्वायर नेगेटिव होवाथी x प्लस a अपॉन x माइनस a प्लस c थाय अथवा मानांक होवाथी कोई वार 1 बाय 2 a log a प्लस x अपॉन a माइनस x प्लस c થશે राइट હવે આપણે ચર્ચા કરીશું જેના વર્ગમૂળ આવે એનું શું થાય તો એના સવાલોની ચર્ચા કરવા માટે પૂછ્યું વર્ગમૂળ છે તો જવાબ આવ્યો હા હા જવાબ આવે એટલે તરત નવો સવાલ x સ્ક્વેર પોઝિટિવ છે એટલે વર્ગમૂળ છે એટલે વર્ગમૂળ વાળો દાખલો છે 1 ના છેદમાં આવો દાખલો છે એટલે તરત પૂછવાનું છે x સ્ક્વેર પોઝિટિવ છે એટલે પાછા બે જવાબ આવશે હા અથવા ના હા હવે તો ડાયરેક્ટ ફોર્મ્યુલા જ એપ્લાય કરવાની છે x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર dx હશે અને બીજી ફોર્મ્યુલા છે 1 અપોન અંડર રૂટ x સ્ક્વેર માઈનસ a સ્ક્વેર dx તો આના જવાબો હું લખું છું ધ્યાનથી જોજો log માનાંકમાં x પ્લસ જે વર્ગમૂળ હોય તે પ્લસ c x પ્લસ અંડર રૂટમાં x સ્ક્વેર માઈનસ a સ્ક્વેર પ્લસ c રાઈટ અને અહીં પૂછીએ જે સૂત્ર આવશે એ આપશે આવું અંડર રૂટમાં a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર dx આવશે બતાવો અને અહીં x સ્ક્વેર નેગેટિવ હોવાથી એ sin ઇનવર્સ x બાય a આવે એટલે આટલું ભણતા એવું ખબર પડી કે જો વર્ગમૂળ હોય વર્ગમૂળ હોય તો સહ ગુણક ન આવે અને વર્ગમૂળ ના હોય તો વિદ્યાર્થીઓ સહ ગુણક આવે ક્લિયર એટલે પાછા જઈએ આ દાખલાને પૂછીએ વર્ગમૂળ છે તો કે હા એટલે સહગુણક નહીં આવે હવે બીજો સવાલ તરફ પૂછો x સ્ક્વેર પોઝિટિવ છે કે નેગેટિવ તો પૂછ્યો x સ્ક્વેર પોઝિટિવ છે એટલે log x પ્લસ જે રકમ હોય તે જવાબ આવશે પ્લસ c log x સ્ક્વેર પોઝિટિવ હોવાથી log આવશે x સ્ક્વેર માઈનસ a સ્ક્વેર પ્લસ c અને અહીં વર્ગમૂળ હોવાથી અને એમાં x સ્ક્વેર નેગેટિવ હોવાથી ફોર્મ્યુલા થશે sin ઇનવર્સ x / a + c એટલે આપણે કુલ મેજર તો ચાર જ ફોર્મ્યુલા યાદ રાખવાની છે એક tan ઇનવર્સ ની 1 / a tan ઇનવર્સ ની બીજી 1 / 2 a log ની ત્રીજી log ની છે અને ચોથી sin ઇનવર્સ ની પેલા બે માં તો ખાલી પ્લસ માઇનસ નો જ ફરક છે રાઈટ વિદ્યાર્થીઓ હવે આપણે જેમાં વર્ગમૂળ નથી એટલે કે સહગુણક આવે એવા દાખલાઓની ચર્ચા કરવા જઈએ એવી જો ફોર્મ્યુલા પહેલા અહીંયા લખી દઉં કે કઈ ફોર્મ્યુલાની આપણે ચર્ચા કરીને દાખલા ગણવા જઈ રહ્યા છે તો ઇન્ટિગ્રેશન 1 અપોન x² + a² dx એટલે અહીં પૂછો પહેલું વર્ગમૂળ છે ના એટલે સહગુણક આવે x² પોઝિટિવ વચ્ચે પ્લસ છે હા એટલે 1 / a tan ઇનવર્સ x / a + c આપણે આ ફોર્મ્યુલા પર આધારિત દાખલા ગણવા જઈ રહ્યા છે બચ્ચાઓ રાઈટ છે તો પહેલો દાખલો લઈએ એમાં ઇન્ટિગ્રેશન 1 upon x square plus 25 dx એવો બીજો દાખલો લઈએ બચ્ચાઓ આપણે ઇન્ટિગ્રેશન 1 upon x square plus 5 dx ત્રીજો દાખલો લઈએ ઇન્ટિગ્રેશન 1 upon x square plus cos square alpha dx હવે આપણે આને જવાબો તો ધ્યાનથી પૂછો પહેલા વર્ગમૂળ નથી એટલે સહગુણક આવશે વચ્ચે પ્લસ હોવાથી 1 / a tan ઇનવર્સ તો 1 / a tan ઇનવર્સ x / વાળો જવાબ આવશે વત્તા c હવે જ્યાં 25 હોય એનું વર્ગમૂળ કેટલું થાય 5 એ આ બે જગ્યાએ લખવાનું હોય બચ્ચાઓ એવી જ રીતે આ દાખલાનો જવાબ આવશે 1 upon root 5 tan ઇનવર્સ x / root 5 + c અહીં અચળ પદ છે cos alpha એ અચળ પદ છે એટલે 1 upon cos alpha tan inverse
x upon cos alpha plus c થશે વિદ્યાર્થીઓ રાઈટ હજુ એકાદ બે દાખલાઓનો મહાવરો કરી સમજવાની કોશિશ કરી 1 upon 2x square plus 8dx હવે આવો દાખલો આવે તો નિયમ યાદ રાખીએ x square નો જે સહગુણક હોય વિદ્યાર્થીઓ એ હંમેશા 1 રાખો હંમેશા શું રાખો સહગુણક 1 રાખવાનો છે આપણે તો અહીંથી 1/2 કોમન કાઢી લઈએ એટલે 1 upon x square plus 4dx થશે બચાવો સો 1/2 કયો ફોર્મ્યુલા લાગશે tan ઇન્વર્સ નું એટલે 1/2 tan ઇન્વર્સ x by 2 plus c એટલે લાસ્ટ આન્સર 1/4 tan ઇન્વર્સ x by 2 થશે ક્લિયર એવો એક અન્ય દાખલો જોઈએ વિદ્યાર્થીઓ ઇન્ટિગ્રેશન 1 upon 3x square plus 5dx નિયમ પ્રમાણે x square નો સહગુણક 1 રાખવાનો હોવાથી 1/3 સામાન્ય કાઢું છું એટલે x square plus 5/3dx થાય હવે કઈ ફોર્મ્યુલા વચ્ચે પ્લસ છે એટલે tan ઇન્વર્સ ની ફોર્મ્યુલા આવશે બચાવો સો 1/√5/√3 tan ઇન્વર્સ x upon √5/√3 plus c આનું જો સાદુરૂપ આપીશું તો 3√3 કટ થશે એટલે વિદ્યાર્થીઓ ઉપર √3 આવશે રાઈટ હું શું ચર્ચા કરી રહ્યો છું એ સમજાવવાની કોશિશ કરું આ આની સાથે કટ થશે અહીં √3 આવશે રાઈટ એટલે જવાબમાં આવશે 1 upon √15 tan ઇન્વર્સ √3x upon √5 plus c તો આ પાંચે પાંચ દાખલામાં જો આપણે ધ્યાનથી જોઈએ ને વિદ્યાર્થીઓ તો શું થઈ રહ્યું છે x square અને અચળ પદ આવે છે રાઈટ છે શું આઈડિયા છે x square અને અચળ પદ જેમાં x square નો સહગુણક હંમેશા કેટલો રાખી રહ્યા છે આપણે 1 રાખી રહ્યા છે હવે સમજવાની કોશિશ કરીએ આ નેક્સ્ટ દાખલા પર કે 1 upon integration x square plus 2x plus 1dx થાય છે અને એવો જ અન્ય દાખલો છે integration x square plus 2x plus 3dx આ રીતના બે દાખલા છે હવે જે આ દાખલા ભણવાના છે ને વિદ્યાર્થીઓ એ જે કોન્સેપ્ટ છે એમાં ધ્યાનથી જોઈશું તો વચ્ચે x વાળું પદ આવી ગયું અને જ્યારે વચ્ચે x વાળું પદ આવે ત્યારે વિદ્યાર્થીઓ જે સૂત્ર બને છે એ અંતિમ પદ પર આધારિત હોય છે કયા પદ પર આધારિત હોય છે અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ એટલે જ્યારે આ ક્યારે વાપરવાનું તો રકમમાં વચ્ચે x વાળું પદ આવે ત્યારે તો આ રકમમાં જો ધ્યાનથી જોઈશું તો વચ્ચે x વાળું પદ આવે છે વિદ્યાર્થીઓ એટલે આપણે આ દાખલાનું અંતિમ પદ શોધવાની કોશિશ કરીશું તો અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ એટલે બેટા મધ્યમ પદ 2x છે આખાનો વર્ગ 4 વખત પ્રથમ પદ x square છે એટલે સાદુરૂપ આપીએ તો 4x square by 4x square એટલે 1 તો વિદ્યાર્થીઓ અહીં અંતિમ પદ તો 1 જ છે તો આ થઈ આખી પૂર્ણ વર્ગ પદાવલી પૂર્ણ વર્ગ પદાવલી કહેવાય એટલે i બરાબર 1 upon x plus 1 આખાનો વર્ગ dx થાય વિદ્યાર્થીઓ હવે જ્યારે x 1 upon x square નું ફોર્મ્યુલા જે કરતા હતા એ રીતે આ દાખલો ગણાય તો 1 plus x આખાની minus 2 dx કરવું પડે વિદ્યાર્થીઓ અને જ્યારે minus 2 આવે ત્યારે આપણે શું કરતા હતા એમાં minus 2 plus 1 upon minus 2 plus 1 ગુણ્યા 1 upon x નો સહગુણક આ 1 આ શું લીધું આપણે x નો સબો વત્તા c એટલે જે ફાઇનલ આન્સર આવે એ આવશે અહીંયાથી is equal to minus 1 upon x plus 1 plus c આ આપણો થશે જવાબ રાઈટ હવે આપણે આઈએ બાજુના દાખલા તો બાજુના દાખલામાં આપણે અંતિમ પદ શોધવાની કોશિશ કરી હું સાઈડ પર છું અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ ગુણ્યા 4 ગુણ્યા પ્રથમ
तो 4x स्क्वायर डिवाइडेड बाय 4x स्क्वायर कट થઈ જશે એટલે વિદ્યાર્થીઓ જવાબ આવશે પણ તો અહીં જે ધ્યાનથી સમજવાની ક્રિયા છે x સ્ક્વેર પ્લસ 2x પ્લસ હવે જે 3 છે ને વિદ્યાર્થીઓ એને સ્પ્લિટ કરવા પડશે તો 3 ની જગ્યાએ 1 વત્તા 2 dx કરવાનું કારણ કે આપણે અંતિમ પદ 1 આવે છે તમામ હવે શું કરીશું તો x પ્લસ 1 આખા નો વર્ગ વત્તા 2 dx સૂત્ર સમજે હવે થયું આપણો આગળનો સૂત્ર તો શું થશે વર્ગમૂળ છે તો જવાબ આવ્યો ના વચ્ચે પ્લસ છે એટલે હા એટલે વર્ગમૂળ ન હોવાથી સહગુણક આવે અને વચ્ચે પ્લસ હોવાથી કયો સહગુણક આવશે 1 / a tan ઇન્વર્સ x / a એટલે √2 + c હવે અહીં જે ધ્યાન રાખવાનું છે એ છે અહીં જે x ની જગ્યાએ x + 1 એટલે અહીંથી આ જે કૌંસ હોય એ લખવામાં આવે વિદ્યાર્થી એટલે અંતિમ પદ થી જે કૌંસ બને એ x ની જગ્યાએ આવે બોલાય x પણ લખાશે કૌંસ ક્લિયર નેક્સ્ટ દાખલા જોઈએ વિદ્યાર્થીઓ x² છે x છે અને અચળ પદ છે વિદ્યાર્થીઓ વચ્ચે x આવે એટલે કઈ રીત આવે અંતિમ પદ વાળી એટલે હું સાઈડ પર અંતિમ પદ શોધું છું તો અંતિમ પદ બરાબર મધ્યમ પદ નો વર્ગ એટલે મધ્યમ પદ ઓછા 10x લેવાય વિદ્યાર્થીઓ આ વખતે એનો વર્ગ અને 4 ગુણ્યા પ્રથમ પદ એટલે x² એટલે 100 x² ના છેદમાં 4x² થશે એટલે 25/100 એટલે આપણો અંતિમ પદ છે ને વિદ્યાર્થીઓ 25 થશે એટલે 1 upon x square minus 10x વત્તા હવે જે ટ્વિસ્ટ આવે છે એ ધ્યાનથી જોવાનો 34 ના ટુકડા પાડવાના તો 25 વત્તા 9 dx થાય વિદ્યાર્થીઓ પાછળ dx લખવાનું રહી ના જાય વિદ્યાર્થીઓ એટલે x minus 5 નો વર્ગ વત્તા 9 dx પૂછો વર્ગમૂળ છે ના એટલે સહગુણક આવશે વચ્ચે પ્લસ છે હા તો કયું આવશે 1 / a tan ઇનવર્સ બોલવાનો x લખવાનો કૌંસ ડિવાઇડેડ બાય 3 + c રાઈટ તો આ દાખલો પૂર્ણ છે નેક્સ્ટ દાખલો જોઈએ x² છે x છે અને અચળ પદ હોવાથી અંતિમ પદ વાળી રીત આવે વિદ્યાર્થીઓ તો અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ ગુણ્યા અપોન 4 ગુણ્યા પ્રથમ પદ વાળો કોન્સેપ્ટ આવે તો 6x નો સ્ક્વેર થાય 36x² ભાગ્યા 4 x² કટ થાય તો વિદ્યાર્થીઓ જવાબ આવશે 9 એટલે આ દાખલામાં x² વત્તા 6x પ્લસ હવે જે આ 13 છે એને આપણે સ્પ્લિટ કરીશું તો 9 વત્તા 4 dx થશે ઇન્ટિગ્રેશન 1 upon x + 3 આખાનો વર્ગ + 4 dx પૂછો વર્ગમૂળ છે ના સહગુણક આવશે વચ્ચે પ્લસ હોવાથી 1 / a tan ઇનવર્સ x + 3 ડિવાઇડેડ બાય 2 + c રાઈટ નેક્સ્ટ દાખલા પર જઈએ અહીં 4x² - 4x + 3 છે પરંતુ આપણે બોલ્યા હતા એ રીતે x² નો સહગુણક હંમેશા 1 જોઈએ એટલે આપણે 4 કોમન કાઢીશું સો આગળ 1/4 થશે માઇનસ x + 3 પાસે 4 ન હોય એટલે એના છેદમાં જાય હવે આ દાખલાનું આપણે અંતિમ પદ શોધીશું તો મધ્યમ પદ નો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ એટલે x² ડિવાઇડેડ બાય 4x² તો આન્સર આવશે 1/4 તો ધ્યાનથી વિદ્યાર્થીઓ હવે શું કરવાનું છે તે 1 upon x² - x વત્તા 3/4 અને અહીં dx આપણી જે રકમ છે એ તો લખી જ હવે શું કરી રહ્યા છે તો આપણે આમાં 1/4 અંતિમ પદ હોવાથી હંમેશા પ્લસ 1/4 આગળ આવશે અને માઇનસ 1/4 પાછળ આવે સો 1/4 ઇન્ટિગ્રેશન x માઇનસ 1/2 નો સ્ક્વેર પ્લસ 3 માંથી 1 જાય તો 2 અને 2 ને 4 વડે ભાગો ને વિદ્યાર્થીઓ તો 1/2 dx થઈ જશે એટલે આનું સાદુરૂપ આપીશું આ પદનું સાદુરૂપ આપીશું તો આપણને 1/2 મળશે પૂછો વર્ગમૂળ છે ના એટલે સહગુણક આવશે વચ્ચે પ્લસ છે હા એટલે આ 1/4 તો એવા નહીં વાને સહગુણકનો 1/a tan ઇનવર્સ x ની જગ્યાએ કૌંસ અને a + c
હવે આપણી પાસે અહીં શું છે વિદ્યાર્થીઓ 1/2 છે એટલે એનો a થાય 1/√2 અને અહીં 1/√2 ક્લિયર હવે શું કરીશું આપણે આ અને 4 વડે ભાગીશું તો 2√2 આવે સો 1/2√2 tan ઇન્વર્સ પ્લસ આ લઈશું તો 2x - 1/2 અને પેલા થશે 1/√2 એટલે એનું સાદુરૂપ થશે √2 પ્લસ c રાઈટ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ હવે આપણે જે બે ફોર્મ્યુલા છે ઇન્ટિગ્રેશન 1/x² - a² dx અને બીજી ફોર્મ્યુલા છે 1/a² - x² dx પહેલો સવાલ વર્ગમૂળ છે ના એટલે સહગુણક આવે વચ્ચે પ્લસ છે ના એટલે અહીં જે સહગુણક આવે ને બચાવો એ 1/2 એ આવે હવે જવાબમાં આવે log તો બંને બાજુ log આવે સમજીએ હવે ઉપર માઇનસ આવે કે પ્લસ એની ચર્ચા માટે x સ્ક્વેર ને પૂછવાનું છે તું પોઝિટિવ છે કે નેગેટિવ x બોલ્યો x સ્ક્વેર બોલ્યો પોઝિટિવ તો ઉપર x માઇનસ એ થશે અને નીચે x પ્લસ એ થશે એટલે અહીં x પ્લસ એ થાય અને x માઇનસ આનું ઓર સૂત્ર છે 1/2 log a પ્લસ x અપોન a માઇનસ x dx વિદ્યાર્થી અહીં બંને સૂત્ર વેલિડ છે કારણ કે માનાંકમાંથી માઇનસ સામાન્ય નીકળશે નહીં ચલો હવે આ દાખલાઓની ચર્ચા કરીએ તો સમજવાની કોશિશ કરીએ કે વર્ગમૂળ નથી એટલે સહગુણક વાળા દાખલા છે રાઈટ છે અને વચ્ચે બધા માઇનસ વાળા છે એટલે બધાનો સહગુણક આજે આ સેશનના દાખલામાં 1/2 એ log this plus c અહીં x તો આવશે હવે ખાલી નક્કી કરવાનું હોય પ્લસ કે માઇનસ તો અહીં x સ્ક્વેર પોઝિટિવ હોવાથી અહીં માઇનસ નહીં પ્લસ અને 25 નું વર્ગમૂળ 5 5 5 એટલે લાસ્ટ આન્સર 1/10 log x - 5 upon x + 5 + 6 ચાલો વિદ્યાર્થીઓ બધા log વાળા છે એટલે 1/2 એ થશે એટલે 1/√5 log x સ્ક્વેર પોઝિટિવ હોવાથી x - √5 upon x + √5 + 6 થશે આ દાખલામાં વર્ગમૂળ નથી એટલે સહગુણક આવશે x વચ્ચે પ્લસ ન હોવાથી સહગુણક આવશે 1/2 a એટલે અહીં 1/2 into 7 log x plus 7 upon x minus 7 થશે કારણ કે x square negative વિદ્યાર્થી અહીં પછી સાદુરૂપ આપવાનું 1/14 log x plus 7 upon x minus 7 plus c વિદ્યાર્થી અહીં x square negative હોવાથી 1/2 a એટલે 2√2 log x plus ઉપર આવશે 8 નું વર્ગમૂળ 2√2 upon x minus 2√2 plus c બચાવો લાસ્ટ આન્સર લખો ફરજિયાત છે અહીં શું કરીશું આપણે x square નો સહગુણક 5 હોવાથી 1/5 common કાઢીશું વિદ્યાર્થીઓ તો x square minus 6 dx આ 1/5 તો ઇવન ઇવા અને સહગુણક આવશે 1/2√6 log x minus root 6 upon x plus root 6 plus c right હવે આના પર આધારિત દાખલા ગણવાની કોશિશ કરીએ વિદ્યાર્થીઓ એક એક્સ્ટ્રા દાખલો બનાવીએ આના પરથી આપણે તો 16 નંબરનો કે એક્સ્ટ્રા નંબરનો દાખલો બનાવીએ આપણે તો 1 upon સમજવાની કોશિશ કરીએ કે આપણી પાસે 8 minus 2x squared dx આવે તો વિદ્યાર્થીઓ આ દાખલો બે રીતે ગણી શકાય એક તો 1/2 જ સામાન્ય કાઢવાનું તો અહીં થાય 4 માઇનસ x સ્ક્વેર dx થાય એટલે જવાબ આવે 1/2 ઇન 1/2 અપોન 1/2 ઇન્ટુ 2 log x + 2 અપોન x - 2 + c એટલે લાસ્ટ આન્સર આવે 1/8 log x + 2 અપોન x - 2 + c હવે કોઈ વિદ્યાર્થી એવું કરે કે માઇનસ બે જ સામાન્ય કરી લે વિદ્યાર્થીઓ તો પણ જવાબ સરખો જ આવશે આ દાખલાનો એટલે કોઈ બાળક એને અહીંયા આપણે ગણવાની કોશિશ કરીએ તો હું માઇનસ બે સામાન્ય કરી લઉં વિદ્યાર્થી તો 1/-2 સામાન્ય તો 1/x² - 4 dx થઈ જશે સો -1/2
into 1 upon 2a, એટલે 2 into 2, log x minus 2 upon x plus 2 plus c, એટલે જો સાદું રૂપ આપીએ વિદ્યાર્થીઓ તો minus 1 by 8 log x minus 2 upon x plus 2 plus c. હવે જો આ માઇનસ અહીંયા માથે ચડાવીએ તો શું થઈ જશે, આ બંને વ્યસ્ત થઈ જશે અને વ્યસ્ત થાય એટલે આ જવાબ આવે. એટલે જો કોઈ બાળકને કન્ફ્યુઝન રહેતું હોય ને તો x સ્ક્વેર માઇનસ આવે ત્યારે તમે આખે આખું પદ માઇનસ કાઢી લેજો બહાર અને આ એક જ ફોર્મ્યુલા પર આધારિત દાખલો ગણી છેલ્લે જે બહાર માઇનસ હોય એને અંદર આપીએ એટલે જે લોગની અંદરની કિંમતો છે એનું શું કરી દેવાનું વિદ્યાર્થીઓ, વ્યસ્ત થઈ જશે એટલે તમારો જવાબ આવી જશે. એટલે એક આ શોર્ટકટ મેથડ પણ તમે કરી શકો છો જો કન્ફ્યુઝન ફોર્મ્યુલાનું ન રાખવું હોય તો. નેક્સ્ટ દાખલા પર આવ્યા, એક્સ સ્ક્વેર એક્સ અને અચળ પદ આવ્યો વિદ્યાર્થીઓ એટલે અંતિમ પદ વાળો દાખલો. પણ આમ ગણતા પહેલા એક્સ સ્ક્વેર ને પૂછો તારો સહગુણક પોઝિટિવ કરે વન છે હા અને આપણે પોઝિટિવ પણ રાખીશું તો અહીં જે મધ્યમ પદ છે એ માઇનસ ફોર એક્સ સ્ક્વેર અપોન ફોર એક્સ તો 16 એક્સ સ્ક્વેર ના છેદમાં 4x સ્ક્વેર થશે તો 4 થશે. તો સમજવાની કોશિશ કરીએ, x સ્ક્વેર માઇનસ 4x. હવે અહીંયા આવે છે વિદ્યાર્થીઓ લોજિક નો ઉપયોગ. તો આપણને જોઈએ છે પ્લસ 4, હવે આપણી પાસે પ્લસ 2 હતા તો અહીં માઇનસ 2 dx કરતા એટલે 1 અપોન x માઇનસ 2 આખાનો વર્ગ માઇનસ 2 dx રાઈટ. વર્ગમૂળ નથી એટલે સહગુણક આવશે વચ્ચે માઇનસ હોવાથી 1 બાય 2 a આવે એટલે 1 બાય 2 a. આપણે હંમેશા આજથી x સ્ક્વેર નો સહગુણક પોઝિટિવ રાખીશું એટલે x બોલીએ ત્યાં કૌંસ પાડવાનું વિદ્યાર્થીઓ, માઇનસ અહીં પ્લસ પ્લસ c અહીં લખીશું x માઇનસ 2 x માઇનસ 2 અહીં 2 હોવાથી અહીંયા 1 બાય રૂટ 2 આવશે. સો લાસ્ટ આન્સર આ જ રહેશે ખાલી 1 બાય 2 રૂટ 2 log ફોર્મેટ x માઇનસ 2 માઇનસ રૂટ 2 x માઇનસ 2 પ્લસ રૂટ 2 પ્લસ c. નેક્સ્ટ દાખલા પર જઈએ વિદ્યાર્થીઓ, અહીં x સ્ક્વેર નો સહગુણક 2 હોવાથી સૌ પ્રથમ 2 સામાન્ય કાઢવો પડે વિદ્યાર્થીઓ. સો x સ્ક્વેર પ્લસ x બાય 2 માઇનસ 1 બાય 2. હવે અંતિમ પદ બરાબર મધ્યમ પદ નો વર્ગ એટલે x બાય 2 નો સ્ક્વેર upon 4 into x square થશે. So x square by 4, 4 is 16 into x square થશે. So આનું અંતિમ પદ 1 by 16 આવે છે. So 1 by 2, 1 upon dx લખવાનું રહી ના જાય વિદ્યાર્થીઓ, x square plus x by 2 અને અહીં લખવાનું minus 1 by 2. વિદ્યાર્થીઓ હવે શાંતિથી સમજવાની કોશિશ કરીએ, પ્લસ 1 બાય 16 અને અહીં માઇનસ 1 બાય 16 dx. સો 1 બાય 2 1 અપોન x પ્લસ 1 બાય 4 હોલ સ્ક્વેર માઇનસ આ બંનેનો કૌંસ બનાવવા જઈએ એટલે વચ્ચે પ્લસ થઈ જાય વિદ્યાર્થીઓ એટલે 9 બાય 16 થશે dx ઇઝ ઇક્વલ ટુ 1 બાય 2 હવે તો ડાયરેક્ટ ફોર્મ્યુલા જ લાગી જશે. સો 1 બાય 2 ઇન્ટુ 1 બાય 2 એ 3 by 4 log x plus 1 by 4 minus 3 by 4 upon x plus 1 by 4 plus 3 by 4 plus c. સાચું રૂપ આપીશું. સો 1 by 3 log લસા લઈશું તો 4x minus 2 થશે અને 4x plus 4 થશે plus c. બે સામાન્ય કાઢવા હોય તો નીકળી જશે 1. વિદ્યાર્થીઓ આ દાખલામાં x સ્ક્વેર નો સહગુણક હોવાથી સૌ પ્રથમ આપણે સહગુણક બહાર કાઢવો પડશે એટલે x સ્ક્વેર પ્લસ 13 બાય 3x માઇનસ 10 બાય 3 dx. x વાળો દાખલો હોવાથી કઈ રીત અંતિમ પદ વાળો એટલે મધ્યમ પદ નો વર્ગ ડિવાઇડેડ બાય 4 ઇન્ટુ પ્રથમ પદ એટલે 169 ડિવાઇડેડ બાય 9 ચોક 36 એક્સ પર કટ થઈ એટલે વિદ્યાર્થીઓ 1 બાય 3 ઇન્ટીગ્રેશન 1 અપોન x સ્ક્વેર પ્લસ 13 બાય 3x માઇનસ 10 બાય 3 dx આવું લખવાનું. ત્યારબાદ તમારે શું કરવાનું હોય તો આ પદો વચ્ચે ઉમેરવાનું હોય
तो वत्ता करीने 169 डिवाइडेड बाय 36 अने माइनस 169 डिवाइडेड बाय 36 अबे पाछळ કૌંસ બનાવો એટલે વચ્ચે વત્તા થઈ જાય રાઈટ એટલે 1/3 ઇન્ટિગ્રેશન 1/x 13/6 આખાનો વર્ગ માઈનસ આપણે જો લસા રાખીશું 36 તો 12 36 એટલે 120 વત્તા 169 થશે તો 289 થશે વિદ્યાર્થી એટલે 289 ડિવાઇડેડ બાય 36 dx થશે ક્લિયર એટલે 1/3 હવે પૂછો દાખલાને કે વર્ગમૂળ છે તો આપણને ખબર પડે છે કે વર્ગમૂળ નથી તો શું જવાબ આવશે હવે 1/2a કેમ કારણ કે વચ્ચે માઈનસ છે તો 1/2a log x ની જગ્યાએ કૌંસ + c હવે આપણે ડિસાઈડ કરવાનું છે કે કયો જવાબ આવે રાઈટ તો માઈનસ હોવાથી ઉપર માઈનસ આવે અને અહીં પ્લસ આવે હવે 189 કોનો વર્ગ વિદ્યાર્થીઓ ડિવાઇડેડ બાય 6 અહીંયા પણ 17 ડિવાઇડેડ બાય 6 x વત્તા 13/6 x વત્તા 13/6 એટલે છકો પર એટલે 1/17 log લસા લઈએ તો 6x + 13 ઓછા 17 એટલે ઓછા 4 6x લસા વત્તા 13 વત્તા + 3 હવે એમાંથી સામાન્ય નીકળતું કે સામાન્ય કાઢી લેવાનું એટલે બે જો સામાન્ય કાઢી લઈએ તો 3x - 2 અને અહીં 3x - + 15 + 3 આવો જવાબ થશે ક્લિયર વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ અહીં x² નો સહગુણક હોવાથી સૌપ્રથમ આપણે 1/4 કોમન કાઢીશું x² + 3x + 5/4 3x વચ્ચે x વાળું પદ હોવાથી શું કરીશું આપણે વિદ્યાર્થીઓ અંતિમ પદ બરાબર મધ્યમ પદ નો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ સો 9/4 કરીશું સો 1/4 ઇન્ટિગ્રેશન 1/x² + 3x + થોડી જગ્યા છોડી 5/4 અને dx હવે શું કરીશું વિદ્યાર્થીઓ આપણે પ્લસ 9/4 કરીશું અને અહીં માઇનસ 9/4 કરીશું અને અહીં કૌંસ બનાવીશું સો 1/4 ઇન્ટિગ્રેશન 1/x + 3/2 થશે હવે વિદ્યાર્થીઓ 5 માંથી 9 જાય ને તો ઓછા 4 થાય ઓછા 4 ને 4 વડે ભાગો એટલે અનુસાદરૂપ માઇનસ 1 dx થશે હવે અને અહીંયા વર્ગ આવશે 1/4 હવે કયું સૂત્ર 1/2a log x + x માઇનસ એ નક્કી થશે અહીં x² પોઝિટિવ હોવાથી માઇનસ અને પ્લસ પછી અહીંયા 1 1 1 અને અહીં x + 3/2 x + 3/2 હવે શું કરીશું આપણે પ્લસ આ લઈશું તો 1/8 log 2x + 3 - 2 + 3 - 2 એટલે 1 થશે બચાવો અહીં 2x + 3 + 2 એટલે 5 થશે પ્લસ સી રાઈટ નેક્સ્ટ સ્ટેપ પર જઈએ છીએ આ દાખલામાં x² નો સહગુણક માઈનસ છે તો વિદ્યાર્થીઓ આવા દાખલાઓમાં મેં હિન્ટ આપી એ રીતે સૌપ્રથમ માઈનસ જ બહાર કાઢી લો એટલે x² - x - 1 dx આ સૌથી બહેતરીન રીત છે દાખલો ગણવા માટેની હવે અંતિમ પદ બરાબર શું કરીશું આપણે તો કે મધ્યમ પદનો વર્ગ એટલે માઇનસ x નો વર્ગ ભાગ્યા 4 વખત x સ્ક્વેર તો અંતિમ પદ મને છે 1/4 વિદ્યાર્થી સો માઇનસ ઇન્ટિગ્રેશન 1/x² - x 1/4 - 1 - 1/4 અને dx હવે જો અહીંયા કૌંસ બનાવવા જઈએ ને વિદ્યાર્થીઓ આપણે તો શું થશે કૌંસ બનાવીશું તો અહીં વચ્ચે પ્લસ થઈ જાય સો માઇનસ ઇન્ટિગ્રેશન x માઇનસ 1/2 નો સ્ક્વેર માઇનસ 5/4 dx થશે સો માઇનસ 1/2a રૂટ 5/2 કટકટ log કૌંસ માઇનસ
root 5 by 2 comes plus root 5 by 2 plus c. So minus 1 by root 5 log 2x minus 1 minus root 5 and 2x minus 1 plus root 5 plus c. હવે વિદ્યાર્થીઓ આપણે શું કરી શકીએ જો માઇનસ જો અંદર આપીએ એટલે આ ટ્વિસ્ટ થાય છે થોડું ધ્યાનથી જોજો હવે આ સ્ટેપ તો અહીંયા જે ટ્વિસ્ટ થાય છે માઇનસ અંદર આપીશું તો નીચેના પદો ઉપર આવી જશે સો 2x માઇનસ 1 પ્લસ રૂટ 5 અપોન 2x માઇનસ 1 માઇનસ રૂટ 5 પ્લસ ક્લિયર નેક્સ્ટ પર જઈએ હવે આપણે વર્ગમૂળ હોય એવા દાખલા એટલે જેને વર્ગમૂળ હોય એનું સહગુણક ના આવે તો એમાં બે જ છે જવાબમાં લોગ આવે કાં તો સાઈન ઇન્વર્સ આવે હવે જો x² પોઝિટિવ તો લોગ અને x² નેગેટિવ તો સાઈન ઇન્વર્સ અહીં વર્ગમૂળ હોવાથી સહગુણક નહીં આવે એટલે આનો જવાબ આવશે લોગ x પ્લસ વર્ગમૂળમાં રકમ જે હોય તે વત્તા c એવી રીતે અહીં લોગ x પ્લસ વર્ગમૂળમાં જે હોય તે પ્લસ c પરંતુ અહીં x² નો સહગુણક 1 રાખવો જરૂરી છે ચલો આ દાખલાને જોઈએ વર્ગમૂળ હોવાથી સહગુણક નહીં આવે અને હમણાં બોર્ડ પર બધા જ x² પોઝિટિવ હોવાથી દરેક દાખલાનો જવાબ લોગમાં આવશે એટલે હું ડાયરેક્ટ લખું છું લોગ માનાંકમાં x પ્લસ વર્ગમૂળમાં x² પ્લસ 25 વત્તા c અહીં પણ લોગ માનાંકમાં x પ્લસ x² વત્તા 5 પ્લસ c is equal to log x plus વર્ગમૂળ માં x square minus 49 plus c અહીં આ દાખલો બે રીતે ગણાશે વિદ્યાર્થી એક રીત છે ધ્યાનથી સમજજો હવે વર્ગમૂળ માં √2x આખાનો વર્ગ કરું અને અહીં 8 જ રહેવા દો dx મેં શું કર્યું x નો જે પદ છે ને એનો આખાનો વર્ગ કર્યો તો આવા દાખલાની ટેકનિક છે જે અઘરી છે આપણે આ મેથડ એપ્લાય નહીં કરીએ પરંતુ તમારી ચોપડીમાં જવાબ જે પાછળ છે આ મેથડ પર એપ્લિકેબલ છે તો તમને કન્ફ્યુઝન ન થાય એટલે બે રીત સમજાવીશ કે હું જે ભણાવીશ એ રીત પણ સાચી છે અને તમે જે બુકની ડાયરેક્ટ મેથડ એપ્લાય કરશો એ પણ સાચી છે તો જેમાં વર્ગમૂળ આવે એવા દાખલાઓમાં એક્સ નો સહગુણક એ લોકો સામાન્ય કાઢતા નથી અને શું કરે છે એક્સ વાળા પદના આખાનો વર્ગ બનાવે હવે પૂછે વર્ગમૂળ છે હા તો સહગુણક ન આવે x² પોઝિટિવ હોવાથી log પછી કૌંસ વત્તા જે રકમ હોય તે 2x² + 8 + c હવે અહીં છેદ દોરી અહીં જે વર્ગમૂળમાં તમે x લખવાના હોય વિદ્યાર્થી તો અહીં આપણે વર્ગમૂળમાં લખીશું √2x તો આ જે √2 છે એ સહગુણકમાં નીચે આવે હવે આ વસ્તુ ઘણા બધા બાળકો ભૂલી જાય છે એટલા માટે હું આ રીત એપ્લિકેબલ નથી કરતો પરંતુ બુકનો બેઠો જવાબ લાવવો જ હોય તો તમારે આ રીત કરવાની છે જેમાં x નો સહગુણક છેદમાં લખવાનું ભૂલાય નહીં એટલે આ સ્ટેપ જે છે એ IMP છે હવે કોઈ બાળક એવું કરે છે કે આનું 1 બાય 2 કોમન કાઢે પણ બહાર તો રૂટ 2 જ આવશે એટલે 1 અપોન અંડર રૂટ માં શું થશે x² + 4dx થશે બચ્ચા સો 1 બાય રૂટ 2 સમજવાની કોશિશ કરીએ log x plus વર્ગમૂળ માં x square plus 4 plus c હવે કોઈને થાય કે સર આ બે જવાબ તો અલગ અલગ દેખાય છે મને સરખા તો દેખાતા નથી તો સમજાવવાની કોશિશ કરો કે જે પહેલો જવાબ છે એનું સાદરૂપ આપો એટલે જ ઓરેન્જ કલરમાં જે બીજો જવાબ લખ્યો છે એ જ આવશે જુઓ 1 બાય રૂટ 2 ધ્યાનથી જોજો હવે log ના આ અને વર્ગમૂળ વાળા પદમાંથી રૂટ 2 સામાન્ય કાઢી લો તો જો રૂટ 2 સામાન્ય કાઢી લો તો મારી પાસે આવે x વર્ગમૂળમાં x² + 4 + 3 હવે તમને બધાને ખબર છે વિદ્યાર્થીઓ કે log x / y હોય તો આપણે log x / log y લખી શકીએ તો એ મુજબ ધ્યાનથી જોજો હું લખું છું 1 / √2 log √2 પ્લસ 1 બાય રૂટ 2 સહગુણક સાથે આપ્યો માનાંકમાં x પ્લસ વર્ગમૂળમાં x² પ્લસ 4 પ્લસ c હવે આ જે c છે અને આ જે પદ છે એ પણ અચળ જ છે રાઈટ તો આનું હજુ સાદરૂપ આપીએ સો 1 બાય રૂટ 2 log x પ્લસ વર્ગમૂળમાં x² પ્લસ 4
प्लस सी डेस जहां सी डेस बराबर सी वत्ता वन बाय रूट टू लॉग रूट टू। तो विद्यार्थियों ऑरेंज कलर में लखेलो जवाब अने व्हाइट कलर में लखेलो जवाब बन्ने सरखा थाय राइट छे। एटले कोईक वार कौंस नो आखा नो वर्ग करी अने एनो सहगुणक छेद में लखावशे कोई बुक अदरवाइज मारी बेस्ट मेथड छे एक्स स्क्वायर नो सहगुणक एक करी देवो એટલે જે પદ હોય વર્ગમૂળ સાથે જ બહાર સામાન્ય કરી દેવું અને ડાયરેક્ટ સૂત્ર એપ્લાય કરવું રાઈટ। નેક્સ્ટ દાખલા પર જઈએ તો અહીં વર્ગમૂળમાં 2x² + 3x - 2 તો વિદ્યાર્થીઓ સૌપ્રથમ તો શું કરીશું આપણે x² નો સહગુણક 1 લાવવા માટે 2 કોમન કાઢીએ પણ વર્ગમૂળની અંદર હોવાથી √2 કોમન સામાન્ય કાઢ્યું એવું કહેવાય એટલે અહીં x² માઇનસ 3 બાય 2x માઇનસ 1 dx થશે। અહીં x વાળો પદ હોવાથી અંતિમ પદ વાળી ફોર્મ્યુલા આવે તો મધ્યમ પદ નો વર્ગ 9 બાય 4x² થશે અને છેદમાં 4x² થશે સો 9 બાય 16 થશે સો 1 બાય √2 1 અપોન વર્ગમૂળમાં x² માઇનસ 3 બાય 2x થોડે દૂર માઇનસ 1 અને dx લખવામાં આવે। ધ્યાનથી જોજો વિદ્યાર્થી હવે શું કરવામાં આવે 9 બાય 16 ઉમેરવામાં આવે અને 9 બાય 16 બાદ કરવામાં આવે પછી આમ કરીને કૌંસ બનાવી વચ્ચે પ્લસ કરવાનું કારણ કે આગળ માઇનસ છે સો 1 બાય √2 ઇન્ટિગ્રેશન 1 અપોન વર્ગમૂળમાં x માઇનસ 3 બાય 4 આખા નો વર્ગ માઇનસ 25 ના છેદમાં 16 dx થાય। હવે વર્ગમૂળ હોવાથી સહગુણક નહીં આવે અને x² પોઝિટિવ હોવાથી જવાબમાં આવશે log તો log કૌંસ પ્લસ વર્ગમૂળ પ્લસ c। હવે ધ્યાન આપજો આ જવાબ આના પરથી લખાઈ રહ્યો છે છેલ્લા સ્ટેપ પરથી એટલે x - 3/4 રાઈટ અને કયું પદ અહીંયા લખવાનું તો અહીં એ પદ લખવાનું છે જેમાં x² નો સહગુણક 1 હોય એટલે જેમાં x² નો સહગુણક 1 હોય એવું પદ આ છે વિદ્યાર્થીઓ એટલે ઉપરની રકમ નથી લખવાની x² નો સહગુણક જ્યાં 1 છે એ પદ લખવાનું છે એટલે હું એ જે IMP વસ્તુ છે લખી આપું આ વર્ગમૂળની અંદર x² નો સહગુણક 1 હોય તે પદ લખ અને અહીં કયું લખવું અહીં જે છેલ્લો કૌંસ આવ્યો હોય તે રાઈટ। હજુ એક નેક્સ્ટ દાખલાની પ્રેક્ટિસ કરીએ વિદ્યાર્થીઓ આપણે અહીં x² નો સહગુણક 3 છે અને સામાન્ય કાઢીશું તો બચાવ શું થશે 1 બાય √3 થશે 1 અપોન વર્ગમૂળમાં x² + 5 બાય 3x + 7 બાય 3 dx વચ્ચે x હોવાથી અંતિમ પદ વાળી રીત આવે કેવી રીતે ખબર પડે તો આ રીતે 25x² ના છેદમાં 9 અને અહીં થશે 4x² એટલે 25 ના છેદમાં 9 ચોક 36 ધ્યાનથી ભણવાની કોશિશ કરીએ સો 1 અપોન વર્ગમૂળમાં x² + 5 બાય 3 ઓફ x થોડેક દૂર 7 બાય 3 અને થોડેક દૂર dx। હવે શું કરીશું વિદ્યાર્થીઓ આપણે કિંમત મૂકીશું તો પ્લસ 25 ના છેદમાં 36 અને માઇનસ 25 ના છેદમાં 36 હવે 1 બાય √3 1 અપોન વર્ગમૂળમાં x + 5 બાય 6 હોલ સ્ક્વેર પ્લસ હવે આપણે લસા લઈશું રાઈટ છે તો લસા કેટલો આવશે 36 એટલે આ વખતે 12 વડે ગુણવું પડશે તો 12 7 84 માઇનસ 25 એટલે થશે આપણી પાસે 9 અને 5 તો 59 અને તે પણ પ્લસ તો 59 બાય 36 dx થશે સો 1 બાય √3 log માનાંકમાં x તો x ની જગ્યાએ લખાય કૌંસ પ્લસ વર્ગમૂળ પ્લસ c બચાવો તો અહીં જે કૌંસ જે છે ને એમાં કયું પદ લખાય જે તમારું છેલ્લું આવ્યું હોય તે અને વર્ગમૂળમાં કયું પદ લખાય જ્યાં x² નો સહગુણક 1 હોય તે લખાશે રાઈટ ક્લિયર વિદ્યાર્થીઓ
चलो विद्यार्थी x square minus 4x plus 2 छे, x square नो सहगुणक एक જ છે એટલે ડાયરેક્ટ અંતિમ પદ વાળો સૂત્ર એટલે minus 4x નો વર્ગ upon 4x square એટલે 16x square ના છેદમાં 4x square એટલે જવાબ આવશે 4 રાઈટ એટલે હવે શું કરીશું તે જોઈએ 1 upon x square minus 4x plus 4 plus 2 minus 4 dx વિદ્યાર્થીઓ ન ખબર પડતા આવું કરવાનું છે એટલે x minus 2 whole square minus 2 dx એટલે log માનાંકમાં x minus 2 plus વર્ગમૂળ વર્ગમૂળમાં એવું પદ લખવાનું જ્યાં x square નો સહગુણક 1 હોય એટલે આ રકમ જ આમાં તો આવશે ડાયરેક્ટ ક્લિયર વિદ્યાર્થીઓ નેક્સ્ટ પર જઈએ હવે આપણે વર્ગમૂળમાં x square નો સહગુણક કેવો હોય બચ્ચાઓ માઈનસ હોય તેવા દાખલા તો વર્ગમૂળ હોવાથી સહગુણક ના આવે અને x square નો સહગુણક માઈનસ હોવાથી જે જવાબ આવશે એ sin inverse x by a plus b આવશે રાઈટ એટલે હવેના જેટલા પણ દાખલા બોર્ડ પર લખવામાં આવેલા છે એમાં દરેકનો x square નો સહગુણક માઈનસ હોવાથી આપણો સૂત્ર sin inverse x by a લાગશે વિદ્યાર્થી એટલે હું ફટાફટ જવાબ લખીશ sin inverse x divided by 2 plus c જે હોય એનું વર્ગમૂળ વાળું પદ લખવાનું છે વિદ્યાર્થી અહીં sin inverse x upon root 2 plus c અહીં સૌપ્રથમ x square નો સહગુણક 1 બનાવવો પડે રાઈટ છે એટલે આ દાખલો કેટલી રીતે આમ પ્રેક્ટિકલી ગણાય વિદ્યાર્થીઓ બે રીતે ગણાય બંને રીત સમજાવું પહેલી રીત છે આપણે 8 સામાન્ય કાઢીએ જો 8 સામાન્ય કાઢીએ ને વિદ્યાર્થીઓ તો અહીં 2 root 2 થાય સંકલન 1 upon વર્ગમૂળમાં 1 by 4 2 ને 8 વડે ભાગો તો 1 by 4 થાય x square અને પાછળ છે ને વિદ્યાર્થીઓ આ dx લખવાનું રહી જાય છે તો મહેરબાની કરી dx લખવાનું અને આ જે છેદ હોય આખો દોરવાનો અમુક વિદ્યાર્થીઓ ઘણો નાનો દોરે છે ના ચાલે હવે શું થશે અહીં sin inverse ની ફોર્મ્યુલા લખશું તો sin inverse કેટલા થશે x upon 1 by 2 plus c તો જો ફાઇનલ આન્સર હશે ને એ 1 upon 2 root 2 sin inverse 2x plus c થાય હવે આ જ દાખલાને આપણે પેલી બીજી રીતે ગણવાની કોશિશ કરી જોઈએ તો વિદ્યાર્થીઓ એવું થશે કે i બરાબર કોઈ ટીચર આ રીત પણ કરા 2 root 2 x આખા નો વર્ગ dx વિદ્યાર્થીઓ અહીં સૌ પ્રથમ શું લખવાનું હોય સહગુણક એટલે 1 upon 2 root 2 આ શું લખ્યું આપણે x નો સહગુણક લખ્યું sin inverse 2 root 2 x upon અહીં શું આવશે વિદ્યાર્થીઓ root 2 આવે plus c આ root 2 root 2 કટ થઈ જશે એટલે 1 upon root 2 sin inverse 2x plus c તો જુઓ બંને રીતે જવાબ સમાન જ આવે વિદ્યાર્થીઓ રાઈટ છે એટલે બહેતરીન રીત છે x square નો સહગુણક હંમેશા એક જ રાખીને દાખલો ગણો એટલે હું તો એ જ રીતે ગણીશ તો અહીં 1 by 2 બહાર કાઢીએ બેટા માઇનસ 2 ના નીકળે વર્ગમૂળની આગળ માઇનસ ના નીકળે એટલે ખાલી x square નો સહગુણક 2 ગણાય એટલે બે જ સામાન્ય કાઢવા રાઈટ એટલે નોંધ લખવી તો લખી દઈએ અહીં વર્ગમૂળમાં માઇનસ 2x સ્ક્વેર હોય અને અહીંયા 4 હોય તો વર્ગમૂળમાંથી નેગેટિવ બહાર ન આવે માટે x સ્ક્વેર નો સગુ 2 જ સામાન્ય નીકળે રાઈટ વિદ્યાર્થીઓ એટલે માઇનસ ના નીકળી શકે વર્ગમૂળની બહાર એટલે અહીં વધે 4 માઇનસ x સ્ક્વેર dx સો આનો જવાબ થાય 1 બાય રૂટ 2 sin ઇનવર્સ x બાય 2 પ્લસ c નેક્સ્ટ દાખલા પર જઈએ બચ્ચાઓ વર્ગમૂળ છે અને x સ્ક્વેર માઇનસ છે એટલે આના પરથી તમારા દિમાગમાં એવું આવવું જોઈએ કે આ જે જવાબ છે એ sin ઇનવર્સ માં જ આન્સર આવશે એટલે તમારે જો એમસીક્યુ કોઈ સોલ્વ ટિક કરવાનો હોય તો જે sin ઇનવર્સ વાળો હોય એને ટિક કરી દેવાનો કારણ કે x સ્ક્વેર નો સહગુણક અહીં માઇનસ છે રાઈટ હવે અહીં x વાળો પદ હોવાથી કઈ રીત વિદ્યાર્થીઓ અંતિમ પદ એટલે મધ્યમ પદ એટલે 2x નો વર્ગ
भाग्या चार गुणिया विद्यार्थी ध्यान थी अहीं प्रथम पद माइनस एक्स स्क्वायर छे એટલે આ વસ્તુ પણ થઈ આઈએમપી પાછું એટલે 4x સ્ક્વેર ને માઈનસ 4x સ્ક્વેર વડે ભાગ્યા ને વિદ્યાર્થીઓ અહીં માઈનસ કોણ આવે હવે બધા ધ્યાનથી જુએ અહીં સંરચના કેવી રીતે ગોઠવવાની છે આ દાખલા બહુ બધાને અઘરા પડે છે વર્ગમૂળ ડ્રો કરવાનું બચ્ચાઓ અને અહીં dx લખવાનું હવે ધ્યાનથી જોજો અહીં માઈનસ x સ્ક્વેર લખવાનું સૌપ્રથમ પછી x વાળો પદ એટલે વત્તા 2x આ ક્લિયર હવે આપણો અંતિમ પદ કયો આવ્યો બેટા માઈનસ 1 આવ્યો ને તો અહીં માઈનસ 1 લખવાનું ને અહીંયા ધન એટલે હંમેશા આગળ કયો પદ આવે ધન જ પદ આવે હવે યાદ રાખજો આ દાખલાઓ એટલે ઇઝ ઇક્વલ ટુ 1 અપોન અંડર રૂટ માં 1 માઈનસ x સ્ક્વેર માઈનસ 2x પ્લસ 1 અને dx થાય સો 1 અપોન અંડર રૂટ માં 1 માઈનસ x માઈનસ 1 આખાનો વર્ગ dx થાય સો સૂત્ર આપે sin ઇનવર્સ x x ની જગ્યાએ લખવાનો કૌંસ અને જે હોય એનો વર્ગમૂળ વત્તા c એટલે જવાબ આવશે sin ઇનવર્સ x માઈનસ 1 પ્લસ c વિદ્યાર્થીઓ આના પછીના જે પણ 3-4 દાખલા છે ધ્યાનથી જોજો ફટાફટ અહીં x સ્ક્વેર નો સહગુણક માઈનસ હોવાથી અહીંયાથી તમને ખબર પડી જશે આ દાખલાનો જવાબ કયો આવશે વિદ્યાર્થીઓ sin ઇનવર્સ માં જવાબ આવશે હવે અહીં અંતિમ પદ ગોઠવવા માટે 3x નો વર્ગ 9x સ્ક્વેર અને અહીં માઈનસ 4x સ્ક્વેર કેમ માઈનસ આવ્યો x સ્ક્વેર નો સહગુણક માઈનસ છે એટલે આનો જવાબ શું આવ્યો વિદ્યાર્થીઓ માઈનસ 9/4 હવે આને લખવા માટે શું બોલવાનું છે ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થીઓ હું બોલી રહ્યો છું સૌ પ્રથમ જે તમારું અચળ પદ હોય એ લખવાનું થોડી જગ્યા છોડવાની માઈનસ x સ્ક્વેર પ્લસ 3x ફરીથી બોલું છું અચળ પદ પછી શું કરવાનું છે તમારે થોડી જગ્યા છોડી x સ્ક્વેર વાળો પદ વત્તા 3x અને અહીં માઇનસ 9/4 કારણ કે આપણું અંતિમ પદ માઇનસ છે અને અહીં પ્લસ 9/4 હંમેશા આગળ ધન જ આવે એવું યાદ રાખજો વિદ્યાર્થીઓ સો i બરાબર ઇન્ટિગ્રેશન 1 અપોન અંડર રૂટ માં 8 ચોક 32 32 ને 9 41 ના છેદમાં 4 માઇનસ x માઇનસ હવે હું ડાયરેક્ટ લખું છું વિદ્યાર્થીઓ જો હું આ વસ્તુનો કૌંસ બનાવવા જાઉં ને વિદ્યાર્થીઓ તો x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 9/4 થાય આ તમારી જે ક્રિયા છે એ માઇન્ડમાં કરવાની એટલે x માઇનસ 3/2 નો વર્ગ થઈ જશે અને dx થઈ જશે ક્લિયર એટલે અહીં જે મધ્યમ પદ હોય ને મધ્યમ પદ સમજીએ આપણે હું તમને સમજાવી દઉં બોલીને અહીં જે આ મધ્યમ પદ હોય ને ખાલી એનું ચિહ્ન બદલી નાખવાનું કૌંસમાં એટલે આ તમારું પૂર્ણવર્ગ પદ આપણી થઈ જાય હવે sin ઇનવર્સ x માઇનસ 3/2 અને અહીંયા જે હોય એનો વર્ગમૂળ એટલે 41/2 પ્લસ c લસા લઈશું વિદ્યાર્થીઓ sin ઇનવર્સ 2x માઇનસ 3/ અંડરરૂટ 41 પ્લસ c થશે નેક્સ્ટ દાખલો અહીં x સ્ક્વેર નો સહગુણક માઇનસ હોવાથી આપણને ખબર પડશે આનો જવાબ sin ઇનવર્સ આવશે અંતિમ પદ બરાબર માઇનસ 6x નો વર્ગ 36x સ્ક્વેર અને નીચે માઇનસ 4x સ્ક્વેર એટલે જવાબ આવશે માઇનસ 9 વિદ્યાર્થીઓ ફટાફટ અચળ પદ જગ્યા છોડવાની માઇનસ x સ્ક્વેર માઇનસ 6x માઇનસ 9 dx તો અહીંયા વત્તા 9 થાય સો ઇન્ટિગ્રેશન 1 અપોન અંડર રૂટ માં 16 માઇનસ અહીં ડાયરેક્ટ આખાનો વર્ગ dx લખવું હોય તો ધ્યાનથી સમજીએ અહીં x આવશે ને અહીં 3 આવશે હવે જે મેઈન મગજમારી છે એ સ્ટેપની છે અહીં માઇનસ છે તો અહીં પ્લસ કરી દેવાનું સો આનો જવાબ થઈ જશે sin ઇનવર્સ x પ્લસ 3/4 પ્લસ c નેક્સ્ટ દાખલા પર જઈએ અહીં x સ્ક્વેરનો સહગુણક 2 હોવાથી માત્ર 2 સામાન્ય નીકળશે વિદ્યાર્થીઓ માઇનસ 2 સામાન્ય નીકળશે નહીં સો ઓન્લી 1/√2 જ સામાન્ય કાઢવાનો 1 અપોન અંડરરૂટમાં 7/2 3/2 x માઇનસ x સ્ક્વેર dx હવે અંતિમ પદ બરાબર 9/4 x સ્ક્વેર ડિવાઇડેડ બાય માઇનસ 4 x સ્ક્વેર સો માઇનસ 9/16 થશે સો 1/√2 1 અપોન વર્ગમૂળમાં અચળ પદ જગ્યા છોડી માઇનસ x સ્ક્વેર માઇનસ 30 માઇનસ 9/16 અને dx નહીં પ્લસ 9/16 આવે સો 1/√2 1 અપોન વર્ગમૂળમાં હવે 16 લસા લઈએ
तो थसे आठ, आठ सता छप्पन, ने छप्पन प्लस नाइन એટલે અહીં થશે 65 ડિવાઇડેડ બાય 16 માઇનસ x. હવે અહીં ચિહ્ન બદલી નાખો મધ્યમ પદ નો, પ્લસ 3 બાય 4 ધીસ હોલ સ્ક્વેર dx. એટલે આ દાખલાનો જવાબ 1 બાય રૂટ 2 સાઇન ઇનવર્સ x એટલે કૌંસ ડિવાઇડેડ બાય જે પદ હોય એનો વર્ગમૂળ ધીસ પ્લસ c. લસા લઈ લઈએ, સો 1 બાય રૂટ 2 sin inverse 4x plus 3 divided by root 65 plus c, right?